भारतीय किसान संघ द्वारा नीति વિષયક પ્રશ્નને લઈને મહેસૂલ મંત્રીને આજે રજૂઆત કરવામાં આવી હતી અને ખૂબ વિસ્તારપૂર્વક મહેસૂલ મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી। ભારતીય કિસાન સંઘ દ્વારા મહેસૂલ મંત્રીને આજે 56 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રીસર્વેના મુદ્દે પણ ચર્ચા કરીને ખેડૂતોને અન્યાય ન થાય તે માટે ઊર્જાની બાબતે મૌખિક અને લેખિત ચર્ચા કરી છે અને સિંચાઈ નહેર અને બોર થઈ જાય છે પણ વીજળી હોર્સ પાવર અને મીટર આધારિત વીજળીમાં તફાવત છે જેવા વિવિધ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે। કિસાન સંઘ થી આપ બધા વાકેફ છો। ભારતીય કિસાન સંઘ ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ, રાજ્ય સમિતિ અને અખિલ ભારતીય લેવલનું સંગઠન છે। નિયમિત સ્તરે તાલુકા સમિતિ, ગ્રામ સમિતિ અને જિલ્લા સમિતિના કાર્યકર્તાઓ જે કલેક્ટર થી ના પત્તા એવા પ્રશ્નો હોય, જે નીતિ વિષયક બાબતના પ્રશ્નો હોય, એ પ્રશ્નો જિલ્લા સમિતિના કાર્યકર્તાઓ પ્રાંત સમિતિ સુધી એ પ્રશ્નો પહોંચાડતા હોય છે। એના ભાગરૂપે પ્રાંત સમિતિ જે તે વિભાગના મંત્રીશ્રી જોડે અમે એ પ્રશ્નોની રજૂઆત કરતા હોઈએ છીએ। આગામી દિવસોની અંદર ભૂતકાળમાં અમે માનનીય મહેસૂલ મંત્રીશ્રીને અમારા જોડે જે કંઈ પણ પ્રશ્નો આવ્યા હતા એવા 56 પ્રકારના પ્રશ્નોની રજૂઆત ભારતીય કિસાન સંઘે માનનીય મહેસૂલ મંત્રીશ્રીને કરેલી હતી। માનનીય મહેસૂલ મંત્રીશ્રીએ એને હકારાત્મક લઈ ભારતીય કિસાન સંઘ સાથે આજે પ્રાંતના કોર કમિટી સાથેની બેઠક નક્કી કરી હતી। ખૂબ જ વિસ્તારથી 56 પ્રશ્નોની ચર્ચા માનનીય મહેસૂલ મંત્રીશ્રી જોડે થઈ છે। એમને એમના અધિકારીઓને સાથે રાખી ખૂબ જ હકારાત્મક એમને અમને રિવ્યૂ આપ્યો છે કે આગામી દિવસની અંદર આ પ્રશ્ન આ લેવલે છે, આ પતી ગયો ને આટલા બાકી છે। આવનાર દિવસમાં આ બેઠકની ફળશ્રુતિ આપણા માધ્યમથી, મીડિયાના માધ્યમથી પણ માનનીય મહેસૂલ મંત્રીશ્રી પણ આપણને જણાવશે। એક ખેડૂત આગેવાન તરીકે અત્યારે હું એટલું કહી શકું કે જે પણ પ્રશ્નો અમે છનાવટ કરી છે એની મિનિટ્સ પણ લખાવવાની છે અને એ અત્યારે આ જે કંઈ પ્રશ્નો જે ખેડૂતના છેવાડાને ખેડૂતને નડતા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું માનનીય મહેસૂલ મંત્રીશ્રી અને અધિકારીઓ જોડે હકારાત્મક ચર્ચા થઈ છે અને એના નિરાકરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। ખૂબ જ ટૂંક સમયની અંદર કેટલાક પ્રશ્નોના જીઆરઓ માનનીય મહેસૂલ મંત્રીશ્રી એમના લેવલે રજૂ કરશે કે ભાઈ આનું અમે આટલો આનો આ પ્રશ્નનું આ સોલ્યુશન આવ્યું। એટલે આજની બેઠકની ફળશ્રુતિ આવનાર દિવસોમાં ગુજરાતના ખેડૂતોને ખૂબ સારી રીતે મળવાની છે। માનનીય મહેસૂલ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું છે કે હજુ પણ ક્યાંક જરૂરિયાત પડશે તો આપણે ફરી પણ બેઠક કરશું, કારણ કે આ મહેસૂલના પ્રશ્નોની પ્રક્રિયા ખૂબ જટિલ હોય, એને કેટલાક જીઆરઓ રજૂ કરવા પડતા હોય, એને કેટલાક કોર્ટ મેટરો પણ હોય, એવા બાબતોની પણ માનનીય મહેસૂલ મંત્રીશ્રીએ જીઆરના માધ્યમથી આપણે એનો ઉકેલ લાવવાના તરફ આગળ વધવાની વાત કરી છે।